સંશોધન સમિતિ એનકેન પ્રકારે ઓર્ડર નથી આપેલા તેમ જણાવો છો આપ અને અમે વિશ્લેષણ સમિતિની કચેરીએ ભી અવરનવર જઈ આયા છે ઘણી રજૂઆત કરી છે પણ આ જે બીજેપી સરકાર છે એ બેરી સરકાર છે તમારો અવાજ ત્યાં સુધી પહોંચાડવો પડશે ત્યારે એ જાગશે આજે તમે જો કયો સંગઠિત થવાની જે વાત કરો છો 400 ઉમેદવારો છે કે 400 ઉમેદવારોની કમસે કમ હાજરી તો જોશે આ નગીનભાઈ રાઠવા રાઠવા સેવા સમાજ ટ્રસ્ટથી ટ્રસ્ટ તરફથી છોટાઉદેપુર જિલ્લાના 6-6 તાલુકાના તાલુકા પ્રમુખ શ્રીઓ એમપી એમએલએ બધાને અલ્ટિમેટ આપ્યું છે કે આનો પ્રશ્નનો સોલ્યુશન તમે જો નહીં લાવશો તો છોટાઉદેપુર જિલ્લા ખાતે અચોક્કસ મુદતનું ઉગ્ર આંદોલન છેડવવામાં આવશે એ આજે બી સર્કિટ હાઉસમાં હું અલ્ટિમેટ આપીને આવ્યો છું 8:30 વાગે મીટિંગમાં અને આપણા જે છોટાઉદેપુર જિલ્લાના જે પ્રભારી મંત્રી છે નિમિષાબેન સુથાર એની સાથે બી ચર્ચા કરી છે નરેશ પટેલ સાથે બી ટેલિફોનિક વાત કરી છે મિત્રો ઝંડો લેવા માટે અમે તૈયાર છીએ તમે જે કહો છો ડરવા માટે પણ મારી પાછળ સેના તો જોશે અમે શહીદ થવા માટે બી તૈયાર છે સમાજ માટે અને મિત્રો એક તમને ખાસ આવેદન આપું છું કે આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એની અપેક્ષા આપણે રાખવાની નથી આપણે સમાજે આનું નેતૃત્વ કરવું પડશે સમાજે લડવું પડશે કારણ કે એ પાર્ટીના ગુલામ છે અને તમારું કામ નથી કરવાના એટલે આવનાર જે દિવસો છે આવનાર જે ઇલેક્શન છે એને તમારે એને પરચો બતાવવો પડશે અને અમે અલ્ટિમેટ આપ્યું છે એ અલ્ટિમેટનો 10 દિવસ અમે રાહ જોવાના છે તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ એમપી એમએલએ ને એનો વ્યૂ અમે માંગવાના છે 10 દિવસ પછી આગળની આપણે રણનીતિ કરવી પડશે અને તમારા જે વિશ્લેષણ સમિતિમાં જે જાતિના દાખલા ચકાસણી માટે મોકલવામાં આવેલા જાતિ કમિશનરને રજૂઆત થઈ છે મિનિસ્ટરને રજૂઆત થઈ છે પણ આ સરકાર એન કેન પ્રકારે આદિવાસી રાઠવા સમાજને ટાર્ગેટ બનાવ્યો છે તો આનું નિરાકરણ અને આનું નેતૃત્વ જો સમાજ નહીં લેશે તો આનો નિરાકરણ આવવાનો નથી કારણ કે આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પાર્ટીના ગુલામ છે એ હાઈ કમાન્ડ કે એને બેસી જવું એટલે એને બેસી જવું પડે છે એટલે તમારા માટે કશું કરવાના નથી હું 9 તારીખે છોટાઉદેપુર જિલ્લામાં 1 તાલુકો બાકી નથી રાખ્યો હું જાતે આવેદન પત્ર આપવા માટે ગયો છે અને ત્યાં બી આ તમને હમણાં કીધું એમ કે તમે જો પાર્ટી સાથે નથી જોડાયેલા એટલે તમે બેઠા છે પાર્ટી સાથે જોડાઈ ગયા છે નથી આયા છે ઉમેદવારો તાલુકા પ્રમુખો ઉપપ્રમુખો સદસ્ય જે ચૂંટાયેલા છે એનો અમને ખૂબ ખરાબ અનુભવ થયો આ 5 દિવસની અંદર એને જ્યારે અમે મળ્યા છે અમને એમને રિસ્પોન્સ બી નથી આપ્યો તો એમને અમે ચેલેન્જ કરીને આવ્યા છે આ પત્ર અમે રાઠવા સમાજના લેટર પેડ ઉપર હું પ્રમુખ તરીકે લખીને આપું છું એનો હું તમને 10 દિવસમાં જવાબ માંગીશ આ પત્રને તમે એવું ના સમજતા કે એક લેટર લખેલો છે કાગળ તમે મેં કીધું ડસ્ટબિનમાં નાખી દેજો હું તમને આહવાન કરીને જઉં છું એવું એમને હું કહીને આવ્યો છું ફક્ત આખા જિલ્લાની અંદર એક સંખેડા તાલુકાના પ્રમુખે અમને આવકાર્યા એસીમાં બેસાડ્યા અને અમારી સાથે 1.5 કલાક ચર્ચા કરી એ આપણા રાઠવા સમાજના નથી એ વાણીઓ છે જાતનો એને એમ કીધું કે તમારી રાઠવાની જે સમસ્યા છે ખૂબ જ ગંભીર છે અને અમને એવો પ્રત્યુત્તર આપ્યું કે આ બાબતે હું સરકારશ્રીને બી લખીશ એમ એવો પ્રત્યુત્તર ફક્ત સંખેડા તાલુકામાં અમને મળ્યો અને જ્યારે આપણા જે નેતાઓ છે એક વખત ખુરશીમાં બેસી જાય છે પછી તમને ઓળખતા નથી તો એને આપણે આપણી ઓળખાણ આપવી પડશે એના માટે તમારી તૈયારી શું છે એ બી મારે જાણવું છે રીતે અમે કોઈ પક્ષના ગુલામ નથી અમે સ્વતંત્ર ભારત દેશના નાગરિક છે સંવિધાનમાં જે અધિકાર મળેલો છે એ અધિકાર પ્રમાણે આપણે ચાલવાનું છે તો તમે ગામે ગામ જગાડો અને મારે વધારે નહીં છોટાઉદેપુર જિલ્લાના 9 યુવાનો તમે મને 5000 આપશો ને તો વિધાનસભાને હું એકલો ઘેરો કાઢીશ એટલી હું તાકાત ધરાવું છું પણ મારે તમારો સપોર્ટ જોઈશે સહકાર જોઈશે અને છેલ્લે વાત થઈ
रमेश भाई मिस्त्री साथे मीटिंग करी एमने अल्टिमेट आप्यो छे आनो निकाल तमे साथे मळीने क्यारे मीटिंग योजो छो एनी मने डेट आपो अने मने जणावो मीटिंग मां मारी हाजरी हशे हुं दरेक मीटिंग एटेंड करू छुं अने व्यू जाणू छुं तो आ एमनी निमिषा बेन सुथार अपना चूंटायेला प्रभारीओ बधा दरेक पक्षना अने आगेवानो एनी मीटिंग ज्यारे करवामां आवशे ए मीटिंग आपणा राठवा समाजना जातिदारना दाखला माटे छेल्ली हशे ए छेल्ली मीटिंग पछी आपणे कोई मीटिंग भरवानी नथी पेला भाई जे कही गया के मीटिंग मां भाषण सांभळी सांभळीने थाकी गया छे ए बधा राजकीय भाषण हता अने आ जे अमे बोलीए छे ए समाजनुं भाषण छे एटलुं याद राखजो तमने समाजनुं छे अने ज्यारे समाज जागे छे दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।